જામનગરમાં કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની બેઠક પાસે સનસિટી ટુ નામની સોસાયટીમાં બે ત્રણ શખ્સો અંધારામાં એકલ દોકલ પસાર થતા લોકોને આંતરી છરીની અણીએ લૂંટ ચલાવતા હોવાની વાત વહેતી થતા સ્થાનિકો એકઠા થયા હતા. સ્થાનિકોએ સાહુ હનીફ શેખ તથા ઇમરાન હનીફ સમા નામના બે શખ્સને ઝડપી લઈ પૂછપરછ કરી હતી. સ્થાનિકોની ઝપટે ચડેલા બંને શખ્સોએ પોતાના અન્ય સાથી ખલીલ ઇસ્માઇલ ગરાણાનું નામ પણ પોલીસને આપ્યું હોવાની માહિતી છે. સમગ્ર મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહીની તજવીજ કરી છે. તમે કેટલી ચોરી કરી ચોરી લૂંટ કરતા ગામના ભેગા થયેલ પ્રજાએ આ ચોરને પકડેલ છે, જે પોતાનો એડ્રેસ મોટા પીર ચોક માં બતાવે છે. શું નામ ભાઈ? ઇમરાન. ઇમરાન હનીફ સમા કીએ છે. અને કિન્યો ભાણે જ અહીંયા તું? કેનો ભાણે છો ભાઈ તમે? તારમામંદભાઈ ના ભાણે છે તેમ જણાવે છે. ભાઈ તમે ક્યાં લૂંટ કરતા હતા સાહેબ? આવી ઓલા બે ભાઈ હતા ને આવીને લૂંટ કરી દીધી. સાહુ હનીફ શેખ ને એક ખલીલ ઇસ્માઇલ ગરાણા. ખંભાળિયાના પીએસઆઈ રોશનબેન નોયડાના પતિ તથા એક શાળામાં આચાર્ય હસન વલી મામદ નોયડા ઝેરી દવા પી જતા તેમને સારવાર માટે જામનગર ખસેડાયા હોવાની માહિતી છે. જામનગરની જીજી હોસ્પિટલના કેસ પેપરમાંથી બનેલી નાસ્તાની કાગળની પ્લેટો ખાણીપીણીની લારીઓવાળા ઉપયોગ કરતા હોવાનું પ્રકાશમાં આવતા હોસ્પિટલના કેસ પેપર વેચી મારવામાં આવતા હોવાની શંકા ઉદ્ભવી છે. હોસ્પિટલ સાથે ગુરુ ગોવિંદસિંહજીનું નામ જોડાયેલું હોવાથી સમગ્ર ઘટનાક્રમથી શીખ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે અને આ અંગે તપાસ કરી જવાબદારો વિરુદ્ધ પગલાં લેવાની માંગ ઉઠી છે.